વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર નવ મુકેશ ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે તેઓની મૂડીનું પ્રમાણ ચાર જેમ બે જેમ ત્રણ છે મુકેશને નફામાંથી ઓછામાં ઓછા પાંત્રીસ હજાર રૂપિયા મળશે જ એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે પેઢીનો વર્ષનો નફો રૂપિયા ને હજાર થયો હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધવલ અને વિનોદે છે ને મુકેશને ખાતરી આપી તને ઓછામાં ઓછા પાંત્રીસ હજાર રૂપિયા તો મળશે કેટલા મળશે ઓછામાં ઓછા પાંત્રીસ હજાર રૂપિયા તો મળશે એવી ખાતરી આપી દીધી વિદ્યાર્થી મિત્રો અને પેઢીનો નફો કેટલો છે નેવ હજાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રણેય જે ભાગીદારો છે મુકેશ ધવલ અને વિનોદ એમના ભાગે કેટલી રકમ આવે છે એટલે કેટલો નફો આવે છે તેની ગણતરી કરીએ વિદ્યાર્થી મિત્રો પણ વિદ્યાર્થી મિત્રો અહીં તો આપણને નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી મૂડીનું પ્રમાણ આપ્યું છે પણ એ તો ધ્યાનમાં લેવાનું નથી વિદ્યાર્થી મિત્રો તો જ્યારે પણ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ ન આપે ત્યારે આપણે સરખા હિસ્સે નફો વહેંચી લેવાનો વિદ્યાર્થી મિત્રો એટલે ત્રણ ભાગીદાર છે તેમની વચ્ચે આપણે નેવ હજાર સરખા હિસ્સે વહેંચી લઈશું એટલે નેવ હજાર ભાગ્યા ત્રણ જો ચાર ભાગીદાર હોય તો ચાર આવત વિદ્યાર્થી મિત્રો તો ભાગીદારના નફાની વહેંચણી એક જેમ એક જેમ એક વિદ્યાર્થી મિત્રો તો મુકેશના ભાગે કેટલા આવશે નેવ હજાર ગુણ્યા એક ભાગ્યા ત્રણ ત્રીસ હજાર એ જ રીતે ધવલના ભાગે નેવ હજાર ગુણ્યા એક ભાગ્યા ત્રણ ત્રીસ હજાર ધવલ સોરી વિનોદના ભાગે ત્રીસ હજાર પણ મુકેશને તો ઓછામાં ઓછા પાંત્રીસ હજાર મળવા જોઈએ એવી ખાતરી કોને આપી ધવલ અને વિનોદે આપી કે ભાઈ તને ઓછામાં ઓછા પાંત્રીસ હજાર રૂપિયા તો આપીશું એવી ખાતરી આપી હવે અહીં મુકેશના ભાગે તો કેટલા આવ્યા ત્રીસ હજાર તો એનો મતલબ કે પાંચ હજાર આપવા પડશે કેમકે ઓછામાં ઓછા પાંત્રીસ હજાર તો આપવાના એવી બે જણાએ ખાતરી આપી હતી તો હવે આ પાંચ હજાર કોણ આપશે ધવલ અને વિનોદ આપશે એમના નફા નુકસાનના પ્રમાણમાં આપશે શું આપશે નફા નુકસાનના પ્રમાણમાં પણ એ નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી એટલે સરખી હિસ્સે આવશે એટલે જે પણ પાંચ હજાર આપણ પાંચ હજાર મુકેશને આપવાની જે રકમ છે એમના નફા નુકસાનના પ્રમાણમાં આપશે એટલે સરખી હિસ્સે અપાશે કેમ કે ધવલ અને વિનોદે ખાતરી આપી હતી કે ભાઈ તને ઓછામાં ઓછા નફામાંથી પાંચ હજાર જે ખૂટે છે સરખેશે કેમકે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી તો ધવલ અને વિનોદને આપવાની રકમ તો ધવલ બરાબર પાંચ હજાર ગુણ્યા એક ભાગ્યા બે તો કેટલી આવશે પચીસો એ જ રીતે વિનોદનું પાંચ હજાર ગુણ્યા એક ભાગ્યા બે કેટલા આવશે પચીસો પચીસો ધવલ અને વિનોદે જે પચીસો પચીસો રૂપિયા આપ્યા એ મુકેશને મળશે કેમકે મુકેશને ખાતરી આપી હતી ધવલ અને વિનોદે ભાઈ ઓછામાં ઓછા તો પાંત્રીસ હજાર આપીશું પણ એના ભાગી તો કેટલા આવ્યા ત્રીસ હજાર એટલે પાંચ હજાર ખૂટે ને

રૂપિયા સત્તર હજાર આઠસોની અસર આપેલ છે શરૂની મૂડી પર વાર્ષિક છ ટકાના દરે કેટલું વ્યાજ થાય વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો અહીં દાખલામાં આપણને શરૂની મૂડી પર વાર્ષિક છ ટકા દરે વ્યાજ કેટલું થાય એ ગણવાનું કીધું છે પણ અહીં દાખલામાં તો આખરની મૂડી અને ઉપાડ અને નફાની અસર આપેલ છે એમ કીધું છે હવે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ અગિયારમાં પાકા સર્વે એક કોષ્ટક ભણી ગયા

એમાં ઉપાડ પ્લસ આપણે ઉપાડ પરનું વ્યાજ પ્લસ કરીશું અને એમાંથી માઇનસ કરીશું એટલે આપણને આખરની મૂડી મળી જાય એક્ઝામ્પલ તરીકે સરુની મૂડી કેટલી છે બસો છે વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક તમે ધોરણ અગિયાર પાકા સરમાં ભણી ગયા વિદ્યાર્થી મિત્રો જો ન ભણી ગયા હોય તો આ કોષ્ટક તમારે મોઢે કરી દેવાનું વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો અને જો યાદ ના આવતું હોય તો આ કોષ્ટક યાદ કરી દેવાનું વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ તરીકે સરુની મૂડી કેટલી છે બસો વધારાની મૂડી આપણે હજી કશું લીધી નથી અને ચોખ્ખો નફો કેટલો છે પચાસ તો અહીં ટોટલ આવ્યું ઉપાડ કેટલો છે ઉપાડ પરનું વ્યાજ છે દસ તો બાર ટોટલ કેટલું થશે ચાલીસ તો બસો પચાસ માઇનસ ચાલીસ એટલે બસો દસ આવશે એટલે બસો દસ એ શું કહેવાશે આખરની મૂડી કેવાશે આ કોષ્ટક પ્રમાણે અને આ કોષ્ટક તમે અગિયાર મતલબમાં યાદ ના હોય વિદ્યાર્થી મિત્રો

મૂડી જે આપણે શોધવાની છે હવે જો અહીં આખરની મૂડી જે આપણને કેટલી આપી છે હવે જો વિદ્યાર્થી મિત્રો પેલા એક સમજી લો ચોખ્ખો ફો શું હતો પ્લસ તો મેં અહીં માઈનસ કરી દીધો ઉપાડ પણ માઇનસ કરવાનો હતો પણ મેં અહીં શું કરી દીધો પ્લસ કરી દીધો એટલે આપણને શરૂની મૂડી મળી જશે ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો આપણને શરૂની મૂડી શોધવાની છે એટલે જે કોષ્ટક છે એનું ઉલટું કરી દઈશું એટલે આપણને આ શરૂની મૂડી મળી જશે વિદ્યાર્થી મિત્રો હવે આખાની મૂડી કેટલી હતી હેંસી જ ચોખ્ખો નફો કેટલો હતો સત્તર હજાર આઠસો વિદ્યાર્થી મિત્રો તો એસી હજારમાંથી આપણે માઇનસ કરીશું કેટલા હશે બાસઠ હજાર બસો વિદ્યાર્થી મિત્રો ઉપાડ કેટલો છે બાર હજાર પાંચસો તો બાર હજાર પાંચસો પ્લસ કરી દઈશું તો આપણને ચુમ્મોતેર હજાર સાતસો શું મળશે શરૂની મૂડી મળી જશે વિદ્યાર્થી મિત્રો મળી જશે ને વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો આ જે કોષ્ટક છે એ કોષ્ટકનો આપણે અહીં ઉલટું કરી દીધું એટલે આપણને શરૂની મૂડી વિદ્યાર્થી મિત્રો મળી ગયું એના માટે તમારે આ કોષ્ટક યાદ કરવું પડશે વિદ્યાર્થી મિત્રો ઓકે અહીં આપણે આખાની મૂડી અહીં શરૂની મૂડી કીધી એટલે આનું આપણે ઉલટું કરી દીધું અને માઇનસનું પ્લસ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો ઓકે આપણને શરૂની મૂડી મળી ગઈ તો એના પર આપણે વ્યાજ ગણી લઈશું કેટલા ટકા છ ટકા શરૂની મૂડી મળી ગઈ ને વિદ્યાર્થી મિત્રો હા મૂડી પર વ્યાજ બરાબર ચુમ્મોતે સાતસો ગુણ્યા છ ભાગ્યા સો તો જવાબ કેટલા આવશે ચુમ્માલીસ એટલે ચાર હજાર ભાગીદારો છે તેમની કુલ મૂડી ચાર સોરી ચાર લાખ પચાસ હજાર છે તેમની મૂડીનું પ્રમાણ એક જેમ ત્રણ જેમ બે છે વિદ્યાર્થી મિત્રો પીડી મૂડી પર વાર્ષિક નવ ટકાના દરે વ્યાજ વસૂલ સોરી વ્યાજ ચૂકવે છે ભાગીદાર ભાગીદાર સીને મૂડીના વ્યાજ સહિત હજાર પાંચસો મળ્યા છે તો ભાગીદાર એ અને બીને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે હવે આપણને અહીં સીને વ્યાજ સહિત કેટલા મળ્યા છે તોતેર હજાર પાંચસો મળ્યા છે ફરીથી વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મૂડી પર વ્યાજ જે છે ધંધા માટે શું કહેવાય નુકસાન કહેવાય ખર્ચ અને માલિક માટે શું કહેવાય આવક કહેવાય એટલે ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત કેટલા મળ્યા તો મળ્યા છે હવે આપણે ભાગીદાર એ અને બી ને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે એ શોધવાનું કીધું કીધું છે 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 હવે જો પહેલી જ આપણને કહી દીધું કે શું સરખા હિસ્સાના ભાગીદારો છે વિદ્યાર્થી મિત્રો છે ને વિદ્યાર્થી મિત્રો તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો ગણીએ એના માટે તમારે કોષ્ટક યાદ રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો વિગત એ બી અને સી હવે પહેલાં મૂડી શોધી લે મૂડીનું પ્રમાણ કેટલું આપ્યું છે એક જેમ ત્રણ જેમ બે તો ચાર લાખ પચાસ હજારને આપણે એક જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં ફેરવીશું વિદ્યાર્થી મિત્રો તો ચાર લાખ પચાસ હજાર ગુણ્યા એક ભાગ્યા છ વિદ્યાર્થી મિત્રો હવે છ કઈ રીતે વિદ્યાર્થી મિત્રો તો એક પ્લસ ત્રણ એટલે ચાર ચાર બે છ તો ચાર તમારા કેલ્સીમાં ચાર લાખ પચાસ હજાર ગુણ્યા એક ભાગ્યા છ કરો તો એની મૂડી મળી જશે તો એની મૂડી કેટલી આવશે

ચાર લાખ પચાસ હજાર ગુણ્યા બે ભાગ્યા છ વિદ્યાર્થી મિત્રો એક લાખ પચાસ હજાર તો મૂડી કેટલી આવી એની પંચોતેર હજાર તો તમારા કેલ્સી માં પંચોતેર હજાર નવ ટકા કરો કેટલા નવ ટકા વિદ્યાર્થી મિત્રો તો તમારા કેલ્સીમાં જવાબ કેટલો આવશે છ હજાર સાતસો પચાસ આવશે એટલે પંચોતેર હજારનું વ્યાજ કેટલું થયું નવ ટકા છ હજાર ને પચાસ એટલે એને છ હજાર સાતસો પચાસ મૂડી પર વ્યાજ મળશે વિદ્યાર્થી મિત્રો એ રીતે બીનું કેટલું આવશે વીસ હજાર બસો પચાસ એટલે બે લાખ પચીસ હજાર ગુણ્યા નવ ટકા કરો તેનું કેટલો આવશે વીસ હજાર પચાસ આવશે વિદ્યાર્થી મિત્રો એ રીતે સીનું તો દોઢ લાખને આપણે નવ ટકા કરીશું તો મૂડી પરનું વ્યાજ કેટલો આવશે તેર હજાર પાંચસો આવશે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો દાખલામાં આપણને એમ કીધું છે કે મૂડીના વ્યાજ સહિત કેટલા મળ્યા પાંચસો મળ્યા છે કેટલા મળ્યા છે મળ્યા મળ્યા છે છે એટલે મૂડીના વ્યાજ સહિત તો એનો મતલબ કે નફો અને પ્લસ નફો અને પ્લસ શું કહેવાય નફો અને પ્લસ વિદ્યાર્થી મિત્રો એટલે એને એટલા રૂપિયા કેટલા તોતેર હજાર પાંચસો મળ્યા છે વિદ્યાર્થી મિત્રો તો આપણને વિદ્યાર્થી મિત્રો એ અને બીને કેટલા મળશે તો અહીં જો મૂડીના વ્યાજ સહિત જે રકમ મળી મળી છે છે એ કોને સી ને પાંચસો નફો કેટલો થશે મેળવી લઈએ ને તો જો એના વ્યાજ કેટલા મળ્યા છે તેર હજાર પાંચસો મળ્યા છે કેટલા તેર હજાર પાંચસો તો આ જે તોતેર હજાર પાંચસો છે એમાંથી આપણે તેર હજાર પાંચસો માઇનસ કરીએ તો આપણને સીને કેટલો નફો મળ્યો તે આપણે મેળવી

નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો સરખા હિસ્સે નફો આપણે મેળવી લેવાનો એટલે અહીં ભાગીદારને સાહીઠ હજાર રૂપિયા મળે છે તો એનો મતલબ એ થયો કે સરખે હિસ્સે વેચાશે તો એનો મતલબ એ થયો કે ભાગીદારને હજાર નફો મળે છે તો ભાગીદાર એ અને બીને ને પણ સાઈઠ હજાર નફો મળશે વિદ્યાર્થી મિત્રો તો નફાનું પ્રમાણ આપેલ ન હોવાથી સરખું પ્રમાણ લેવાશે તો ભાગીદાર એ અને બીને રૂપિયા સાહીઠ હજાર નફો મળશે વિદ્યાર્થી મિત્રો તો ભાગીદાર એ અને મૂડી પરની વ્યાજ સહીને મળતી રકમ તો આપણને એ અને બીને તો નફો મળી ગયો વિદ્યાર્થી મિત્રો મળી ગયો ને અને આગળ આપણે દાખલામાં બંનેને વ્યાજની રકમ પણ શોધી લીધી વિદ્યાર્થી મિત્રો તો એને કેટલી રકમ મળશે મૂડીના વ્યાજ સહી તો એ બરાબર સાઠ હજાર નફો પ્લસ છ હજાર સાતસો પચાસ એ મૂડી પરનું વ્યાજ હતું તો એને કેટલો મૂડીના વ્યાજ સહિત રકમ કેટલી મળી છાસઠ હજાર સાતસો ને પચાસ વિદ્યાર્થી મિત્રો એ રીતે બીને કેટલી મળી તો બીને પણ સાહીઠ હજાર નફો મળ્યો તો પ્લસ એને પણ મૂડીનું વ્યાજ કેટલું હતું એટલે બે લાખ પચીસ હજારનું આપણે નવ ટકા કર્યું હતું ને તો વીસ હજાર બસો પચાસ આવ્યા હતા ને એ આપણે પ્લસ કરી દઈશું તો એને પણ એસી હજાર બસો પચાસ મૂડીના વ્યાજ સહિત રકમ મળી વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો અહીં દાખલા બધા પૂર્ણ હવે આગળના જે દાખલા છે એ આપણે પછીના વિડીયોમાં જોઈશું વિદ્યાર્થીઓ મિત્રો